સુરતના પલસાણા તાલુકા સ્થિત ચલથાણ ગામ ખાતે કરુણાંતિકા સર્જનારી ઘટના બનવા પામી હતી। રેઝિડેન્ટ બિલ્ડિંગની ઓટીએસમાં ગટર સાફ કરવા ઉતરેલા સાડા બનવીનું ગુંગળામણ થતાં બેભાન થઈ ધરી પડ્યા હતા, જેમને 108 મારફતે સારવાર અર્થે પલસાણા લઈ જવાતા ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ચલથાણ ગામ સંજીવની હોસ્પિટલ સામેની બાજુએ નેશનલ હાઈવે નંબર 48 સાથે અડીને રેઝિડેન્ટ સત્યમ કોમ્પ્લેક્સ નામની બિલ્ડિંગ આવેલી છે। સત્યમ કોમ્પ્લેક્સની વચ્ચે બનાવેલ ઓટીએસ બિલ્ડિંગની સંડાસ બાથરૂમની મુખ્ય ગટરને બિલ્ડર દ્વારા થોડા દિવસો પહેલા જ બહારથી ગરમ રીતે બિલ્ડર દ્વારા થોડા દિવસો દરમિયાન બહારથી મજૂર મગાવી સફાઈ કરાવાઈ છે। ગત સોમવારના રોજ બિલ્ડરે પ્રમોદભાઈ રાજુભાઈ તેજી તેમજ તેમના બનેવી વિશાલ નામદેવ પોળ નાઓને બોલાવ્યા હતા, જેઓ મોડી સાંજે સફાઈ માટે જરૂરી કેમિકલનો ડબ્બો તેમજ સળિયા સાથે ઓટીએસ ગટર સાફ કરવા ઉતર્યા હતા। ગટરમાં ગુંગળામણ થવાને કારણે બંને ધરી પડ્યા હતા, જેમને બિલ્ડર તેમજ સગા સંબંધીઓ દ્વારા સારવાર માટે 108 મારફતે પલસાણા ખસેડાયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે, જ્યારે હાલ તો મળી રહેલ માહિતી મુજબ સમગ્ર મામલે કડોદરા જીઆઈડીસી પોલીસ દ્વારા મૃતકના કાકા ટેકચંદ તેજીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। કેતન પટેલનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ચલથાણ।